તાલુકા દ્વારા કોન્ટ્રાક્ટ પર લેવાયેલા નવા તબીબોને વધુ પગાર અપાતા કોન્ટ્રાક્ટ હેઠળના જૂના તબીબોની હડતાળ. પગાર વધારાની માંગ સાથે તબીબોએ અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. જૂના મેડિકલ ઓફિસરોએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવા નિર્ણય લીધો. સુરત કોર્પોરેશનના જૂના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો સાથે અન્યાય થતો હોવાની લાગણી જોવા મળી રહી છે. જૂના કોન્ટ્રાક્ટના તબીબોને રૂપિયા 60,000 વેતન આપવામાં આવી રહ્યું છે, જ્યારે નવા કોન્ટ્રાક્ટર ઉપર લેવાયેલા તબીબોને 1,25,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, જેને કારણે જૂના તબીબો સાથે અન્યાય થતો હોવાની લાગણી પ્રસરી છે. છેલ્લા થોડા દિવસોથી જૂના કોન્ટ્રાક્ટના તબીબોએ મ્યુનિસિપલ કમિશનરને અને મુખ્યમંત્રી સુધી લેખિતમાં પોતાની લાગણી પહોંચાડી હતી, પરંતુ તેમના પ્રશ્નોનો કોઈ ઉકેલ ન આવતા આજથી તેઓ અચોક્કસ મુદતની મારું નામ પૂર્વેશ કોલડિયા છે. અમે મેડિકલ ઓફિસર તરીકે સમરસ કોવિડ કેર સેન્ટરમાં ફરજ બજાવી રહ્યા છીએ. હવે સરકારશ્રીના 21/4/2021 રોજના પરિપત્ર પ્રમાણે અમને 1,25,000 રૂપિયાની સેલરી મળવી જોઈએ, પરંતુ અમને 60,000 રૂપિયાની સેલેરી જે છે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહી છે. હવે જે લોકો નવા જોઈન થયા છે, જે લોકો ફ્રેશર્સ છે, તેમને હાઈ સેલરી આપવામાં આવે છે, પરંતુ અમે લાંબા સમયથી કોવિડમાં કામ કરી રહ્યા છીએ તો પણ અમને 60,000ની સેલરી આપવામાં આવે છે. હવે આ વસ્તુ 1,25,000ની માંગ અમે પહેલાં કરી નહોતી, પણ સરકારશ્રીએ ખુદ આની જાહેરાત કરી છે અને મળતી નથી અમને. આ બાબતે અમે વારંવાર 23 તારીખે પણ રજૂઆતો કરી હતી, 3 તારીખે મ્યુનિસિપલ કમિશનર સરને, એમના જે પીએ છે એ લોકોને લેટર સબમિટ કરેલા છે, અને કાલે પણ ડેપ્યુટી હેલ્થ કમિશનર છે એમને મળીને પણ રજૂઆતો કરી છે, પરંતુ અમને સંતોષજનક પરિણામ મળ્યું નથી. એટલે આજથી અમે તમામ સ્મીમેર, સમરસ કોવિડ કેર સેન્ટર, લથાણ કોવિડ કેર સેન્ટર અને કિરણ હોસ્પિટલ જેવી જેમાં SMC ના ડૉક્ટરો છે એ લોકો આજથી અમે સ્ટ્રાઇક પર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગ સંતોષાય નહીં ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે. કોરોનાને મહાત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.